સુરતના ઉદમેન રોડ ઉપર ગુરુદ્વારાની બાજુમાં આવેલી દેના બેંકમાં અચાનક આગ લાગી હતી. બેંકમાંથી ધુમાડા નીકળતા બાજુના દુકાનદારોએ ફાયર સ્ટેશનમાં ફોન કર્યો હતો. ફાયરની 6 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ, આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોમ્પ્યુટર, ફર્નિચર અને કેટલાક ડોક્યુમેન્ટ્સ બળીને ખાક થઈ ગયા. જોકે બેંક બંધ હોવાથી કોઈ પણ જાનહાની થઈ ન હતી. સુરતના ઉધના મેઇન રોડ પર ગુરુદ્વારાની બાજુમાં દેના બેંક આવેલી છે ત્યાં વહેલી સવારે 9:30 કલાકની આસપાસ અચાનક આગ લાગી હતી. બેંકમાંથી ધુમાડા નીકળતા બાજુમાં આવેલી દુકાનદારોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ કયા કારણસર લાગી તે જાણી શકાયું ન હતું, પરંતુ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ ઉપરાંત આગના કારણે બેંકમાં કમ્પ્યુટર, ફર્નિચર અને કેટલાક ડોક્યુમેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. જો કે બેંક બંધ હોવાથી કોઈ જાનહાની થવા પામી ન હતી. ફાયર અધિકારીઓની સમય સૂચકતાને કારણે લોકર પણ સુરક્ષિત કરી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે બેંકમાંથી ધુમાડા નીકળતા આસપાસ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. હું ફાયર ઓફિસર નિલેશભાઈ, અમે કંટ્રોલ તરફથી 9:26 મિનિટે કોલ આપવામાં આવ્યો હતો. ઉધના ગુરુદ્વારાની બાજુમાં દેના બેંકમાં આગ લાગી છે. તો અમે ઘટનાસ્થળ પર પહોંચ્યા, જોયું શટલ બંધ હતા, ધુમાડો ખૂબ હતો અને પોલીસ અંદર જોતા આગ લાગે તો ચોક્કસ નથી કારણ ખબર પડી કેટલી કેટલાની નુકસાની કહી શકાય છે તમને જાણહાની અંદાજ અમે બેંકવાલા જ આપી શકશે અમને. અને કોઈ જાનહાની અને જાનહાની કોઈ નથી બેંક બંધ. અને ઘટનાસ્થળે કેટલી આપણે ગાડીઓ આવી છે? 6 ગાડીઓ આવી છે ઘટનાસ્થળ પર. ફાયર સ્ટેશન, હજુરા ફાયર સ્ટેશન, માનદરા ફાયર સ્ટેશન, સાહેબ બજાર ફાયર સ્ટેશન, પોસ્ટ ઓફિસ. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.